પ્રકરણ નવ કિલ્લાની મંડળી દિલ્હીમાં રાતના શહેરના સર્વે અમલદારોને નવાબ શહેરના રક્ષણ માટે વિચારમાં બેઠા હતા નવાબ આખો દિવસ પોતાની મૂર્ખાઈનો પશ્ચાતાપ કરતો હતો જો તેણે તે દિવસનું મોતીનું બોલવાનું લક્ષમાં લીધું હોત અને શહેરના રક્ષણ માટે ઉપાય યોજ્યા હોત તો આજની વિપત્તિ આવી પડત નહીં પણ શહેરમાં આફત નથી એ તો મોતીની ભ્રાંતિ છે એ વિચારથી આજે શહેરનું સત્યનાશ વળ્યું છે કિલ્લા નજીકની ખાઈનો પુલ ઉપાડી લીધો હતો નવાબે પોતાના રક્ષણ માટે ઘણા પઠ્ઠા પઠાણ રક્ષકોને સાથે રાખ્યા હતા પોતાના મહેલના રક્ષણ માટે પણ પાક્કો બંદોબસ્ત એક જ રાતમાં કરી દીધો હતો તથાપી નવાબને ઘણી ભીતી હતી કે રખેને શત્રુઓ કિલ્લામાં દોડી આવે નવાબને વારંવાર મોતી ધીરજ દેતી હતી કે જે થયું તે ન થયું થનાર નથી પણ હવે કેમ વર્તવું તેનો વિચાર કરવા માટે સૌ પશ્ચિમ બાજુના કિલ્લાના ભાગમાં બેઠા સૌ મળીને બાર સરદાર ચાર સ્ત્રીઓ સાત હિન્દુઓ પાંચ કોજા ગુલામ અને બે લોંડીઓ એટલા જણ તે સ્થળે હાજર હતા સરદાર નવરોજ તું હવે શું કરવાની સલાહ આપે છે નવાબે ઘણી ગમગીનીથી પૂછ્યું મારી તરફથી હવે કંઈ નહીં દુશ્મનો મારી રાંગ પ્રજાને રંજાડે તે મારે સુખેથી જોવું તેનું જેવું નસીબ ખુદાવત મારો સૌ ઉપાય એ મરાઠા સરદાર કોણ છે તે માલુમ છે કદાચિત નવો લૂંટારો શિવાજી હશે તે તો ઘણું સત્યાના સ્વળશે ને મારી પ્રજા ખેદાન મેદાન થશે ખરેખર ખુદાવંત નવરોજ અત્યારે આપણે મરાઠા લૂંટારાની હિલચાલ જાણવી જોઈએ હા ખુદાવંત પણ તમને પ્રજાની ઘણી થોડી કાળજી છે જો તેમ ન હોત તો તમે ઘણી સારી રીતે પ્રજાના રક્ષણના ઉપાય યોજત ખેર જે તકદીરમાં હોય છે તેના આગળ તદબીર નાચડ છે રાતના મરાઠાની યુક્તિ જાણીને બનતા ઉપાય કરીને એ સૌને જલ્દીથી દેશ છોડવાની યુક્તિ કરવી જોઈએ રાસ્ત છે નવાબે કહ્યું કોણ એ ખબર લાવે એવો માયનો પૂત છે આ પરાક્રમના બદલામાં એક હજાર મોહરનો આ કંઠો પ્રથમ તેના ગળાને સુશોભિત કરશે બીજા સરદારો એકબીજાનું મુખ જોઈ રહ્યા કોઈ હિંમતથી બહાર પડ્યું નહીં નવાબ પણ આવી રીત બહુ આશ્ચર્ય પામ્યો દરેકે દરેક સરદારના મોં પરની લાલી જતી રહી હતી અને માત્ર નવરોજ સરદાર સિવાય સૌ સવત થઈ પડ્યા હતા સૌના મનમાં એવો દ્રાસકો બેઠો કે જો આપણને તો નક્કી પાછા બચ્ચા છોકરાનું મોં જોવા પામનાર નથી શું સગડા મારા નોકરો જનાની હિચકારા બાયલા છે રૂમીએ ખિન્ન મને પ્રશ્ન કીધો મારા સરદારો જેઓ મોટા મોટા પગારો ખાય છે અને મોટા સિપે સલાહના ઇલકાબ ધરાવે છે તે નામર્દ સ્ત્રીઓથી લજ્જાય તેવા છે તોબા તોબા હું મોટું મૂર્ખ કે નામર્દના સમૂહમાં વાસ કરી નચિંત જીવે રહ્યો મર્દકી ગર્દમે રહેના નામર્દકી સરહદ મેં ન જાના પણ શરમ મને કે મારા સરદાર બકરા ચરાવવાને લાયક છે તે મેં જાણ્યું નહીં ખુદા હાફિઝ મને એવા અપમાનમાંથી બાતલ કરજો આ બાલ તદ્દન ભૂરા થઈ ગયા છે તો પણ દિલો જાનથી જીવ દેવાને તત્પર છું નવરોજે સરદારે કહ્યું મારા ખાતર અને ખુદાને ખાતર શાહજાદા તારે શાંતિ ધરવી તું હવે વૃદ્ધ છે અને આ કાર્ય તરુણ પુરુષનું છે તું આ કામમાં ઝંપલાવીશ તો ખચિત તારો જાન જોખમમાં આવી પડશે ભયને સમય બચાવ કરવાની અને કમ ભાગ્યને સમયે નાસવાની શક્તિ હવે તારામાં રહી નથી તો તું શું કરીશ હારક સમયે રાહ દેખાને વાલા જવા મર્દ ચઈએ જો મર્દ નામર્દ બને તો હું ને મણી એકવાર મર્દ બનીને હારમાંથી રાહ દર્શાવીશું મોતી બેગમ આગળ વધીને બોલી નહીં નહીં એમ નહીં જ બને પાંચ સાત અવાજનો સામટો જ કોરસ થયો મોતી ને મણીની જિંદગી ઘણી કિંમતી છે તે આ કામને લાયક નથી નવાબે કહ્યું પ્રિય પતિ નહીં અમને હુકમ આપો પછી જે કામ તમારા સરદાર કરી શકતા નથી તે અમે બજાવીશું મોતી જુસ્સામાં ઊભી થઈ બોલી અને ખુદાવંત મારા દેશને માટે એકવાર ખરી સેવા બજાવવાને હું તૈયાર છું તે માટે આજ્ઞા દીજીએ મણીએ જે મોતીની સાથે પોતાના પતિ સહિત કિલ્લામાં આવી ભરાઈ હતી તે બોલી તમે જઈને શું કરશો નવાબે પૂછ્યું જે કોઈ નહીં કરશે તે મણી બોલી ભયને સમયે સ્ત્રીઓ બીક ધરે છે ને તેવા જ સમયે સૌને બચાવી પણ લે છે મોતી જે કામ તું કરવા તૈયાર થઈ છે તે કેટલું જોખમ ભરેલું છે તે જાણે છે મને જાણવાની સી જરૂર છે મોત ને લજ્જા એ બે કરતાં કંઈ વધારે નથી તે આપ જાણો છો પ્રિય ને તેને માટે આપ શંકાશીલ ન થશો બહાર ગયા પછી કેમ વર્તવું તે કહેવાની કંઈ જરૂરત નથી સેટની શિખામણ ચાંપા સુધી કિલ્લો છોડ્યા પછી અમારી અક્કલને લડત કરવાની છે પના યાદ રાખજો કે અમે અમારા રક્ષણ સાથે લજ્જા નીતિનું ને રાજ્યનું રક્ષણ ઘણી સારી રીતે કરી શકીશું એકવાર સ્ત્રીના પરાક્રમનો ઇતિહાસ જુઓ મણીએ નવાબના ચરણ નજીક પડીને વિનંતી કરી એકવાર હાલ તો તમારો ભોગ આપવાને હું તૈયાર છું એક ક્ષણ મૌન ધરીને નવાબે અવાજ કાઢ્યો લગાર પણ બેચેની કે દિલગીરી બતાવ્યા વગર પોતાના દરજ્જાને શોભે તેવી રીતે અગર જો કે તમારે બદલે દસ હજાર માણસના જાન જાય તે જોવાને રાજી થઈશ પણ તમે જાઓ એમ કહેવાની મારી જીભ ચાલે નહીં મારા સરદારો તમે ઘૂઘરા બાંધીને મારી દરબારમાં નાચવાને લાયક છો જ્યારે હું સરદારને જવા મર્દ જોવાની ઈચ્છું છું ત્યારે તેઓ રામજણીનું કામ કરે છે ગવરી અને મોતી બેગમ આ હુકમ મળતાની સાથે બહુ આનંદથી ઉઠ્યા કિલ્લાના પાછલા ભાગ પર સરદારો અને નવાબ સાથે મોતીને મણી આવ્યા કિલ્લાની આસપાસની ખાઈમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું ને નદીને જોબનના બહારમાં ઉછાળા મારતી જોઈ મોતી બોલી બહેન તું તારા પતિને તૃપ્ત કરવા ઉછળતી ઉછળતી જાય છે તેમ અમારી પ્રજાના રક્ષણ માટે અમે પણ દોડીએ છીએ તેમાં તું આશ્રય આપજે તુરંત પાછલા ભાગનો છૂપો દરવાજો ઉગાડી બહાર નીકળી મણીએ સિસોટી વગાડી બે ખારવા હલેસા મારતા એક નાની હોડી લઈ આવ્યા સૌના દેખતા ઘણા હર્ષથી બંને નવચોબના હોડીમાં કૂદી પડી તેમની સાથે એક હપસી પણ ચાલ્યો તેણે જણાવ્યું કે હું હંમેશ તમારી સાથે રહીશ સરળ કરતી હોડી ચાલી ને પૂંઠનો પવન હતો તેથી પાંચ મિનિટમાં લક્કડ કોટ આગળ આવી પહોંચ્યા ત્યાં બે ઘોડા તૈયાર હતા બંને સુરી સ્ત્રીઓએ સ્ત્રીનો પોશાક તજી મરાઠા પુરુષના જેવા પોશાક પહેરી લીધો ને ઘોડા પર બેસી કોટના એક તૂટેલા ભાગમાંથી શહેરમાં બેઠા હપસી જે ખરો નિમક હલાલ હતો અને જે મોતીનો હંમેશનો રક્ષક હતો તે વરિયાવીના દરવાજા નજીક દોડી ગયો ને બક્ષીની પાયગામાંથી એક ઘણો સરસ ઘોડો લઈ આવી આ બે વિરાંગના સાથે ત્રીજો ઉમેરાયો બંને જણે આ વેળા કોઈપણ પ્રકારનું ભય બાજુએ મૂકી દીધું હતું ઉભયે ફરીને પોતાના પતિઓની મળવાની આતુરતા જરે જર મનમાંથી કાઢી નાખી હતી થોડીક વિચાર કરી બંને જણે નક્કી કરી દીધું કે મરાઠાની હાલત કેવી છે તે પ્રથમ જાણવી સહેજ દૂર ગયા એટલે મરાઠા ઘોડેસવાર મળ્યા તેઓએ મરાઠામાં બીજી જ બાજુના ખેર આફિયતના સમાચાર પૂછ્યા ને મણીએ તેનું જોઈતું ઉત્તર આપ્યું મણી ઘણી સારી રીતે મરાઠી બોલી શકતી હતી તેથી બંને મરાઠી સ્વરોએ ધાર્યું કે રોન ફરતો આપણામાંનો કોઈ સવાર હશે મણીએ કિલ્લામાં બેસવા પહેલાં પોતાના એક માણસથી સારી પેઠે મરાઠાઓની ખબર કાઢી હતી ને જે કાંઈ અધૂરું હતું તે મોતીથી જાણ્યું હતું હતું એટલે આ પ્રસંગે વાતચીત કરવાનું તેને ઘણું સુગમ પડ્યું અગર જો સર્વના મનમાં ભય હતો તથા આપી બહારથી કિંચિત પણ બતાવ્યા વગર મરાઠીમાં વાતચીત કરવા માંડી તમે ક્યાંથી આવ્યા ને કંઈ નવા જૂના સમાચાર દોસ્ત મણીએ પૂછ્યું નવા સમાચારમાં જાણવા જોગ એ છે કે કિલ્લાનો ભેદ જે કોઈ બતાવે તેને વીસ હજારનું ઇનામ મહારાજ આપશે એમ તાનાજી મુલેસરે લશ્કરમાં જણાવ્યું છે એક ઘોડેસવારે જણાવ્યું તેને માટે તમે ઉમેદવાર છો કિલ્લાનો ભેદ મેળવવો એ શું બહુ ભય ભરેલું નથી છે પણ તે અમે બે જણ શોધી કાઢીશું શાબાશ તમારા જેવા મહારાજના લશ્કરમાં છે તો મહારાજનો જય છે પણ મોટા ભયમાં જતાં બહુ સંભાળ રાખજો તમે ક્યાંથી આવ્યા આ શોધ માટે તમે કંઈ કરશો નહીં તમારો સોબતી કેમ મૌન ધરી રહ્યો છે બીજા ઘોડે સવારે પૂછ્યું એને જ માટે અમે નદી તટ પર ગયા ત્યાં કંઈ એમ જોવામાં આવ્યું કે કિલ્લામાંથી કોઈ બે જણ બહાર નીકળી શહેરમાં ગયા એ બંનેની અમે પૂંઠ પકડી પણ તે ક્યાં સંતાયા તે જણાયા નથી તમે કોઈને જોયા નહીં પણ હવે અમે જોઈશું ને આ રેશમની નિસરણીથી કિલ્લા પર ચડીને મહિનો ભેદ મેળવીશું રામ 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 તમે તમારું કામ યથાર્થ બજાવજો ને અમે પણ અમારા કામમાં પાર પડીએ એટલે મહારાજનો જય રામ રામ આટલું બોલતા ચારેય સ્વાળ જુદા પડી અને બે પશ્ચિમ બાજુએ ને બે પૂર્વ બાજુએ ચર્ચા જોવાને ચાલ્યા